જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે આગળના લેક્ચરમાં નવો પાઠ શરૂ કર્યો હતો, પાઠ નંબર 11 સંખ્યા 51 થી 100. આપણે આગળ કઈ સંખ્યાઓ ભણ્યા? તો કે 51 થી 60, પછી 61 થી 70 અને 71 થી 80 સુધીની. હવે આપણે 1 થી 80 સુધીની સંખ્યાને અંક અને શબ્દમાં તેમજ સરવાળાની રીતે અને તેને દશક અને એકમમાં કેવી રીતે અલગ લખાય તે શીખી ગયા. હવે આજે શું કરવાનું છે? તો કે આજના લેક્ચરમાં આપણે બાકીની જે સંખ્યા છે તેને સમજવાની છે અને તેને યાદ રાખવાની પ્રયત્ન કરશું. હવે આપણે કઈ લાઈન પહોંચ્યા છીએ? કે આઠડે એકડે 81 ની લાઈન. તો આપણે શરૂઆત કરી દઈએ. તો સૌપ્રથમ આવશે આપણે છેલ્લે 8 અને 80 ત્યાં પૂરું કર્યું હતું, તો આપણે ત્યાંથી શરૂઆત કરવાની 80માં 1 ઉમેરીને. તો આપણે સૌપ્રથમ અહીંયા લખીએ 80 વત્તા 1 બરાબર 8 એકડે 81 આવી રીતે થશે. હવે તેને આપણે શબ્દમાં કેવી રીતે લખીશું? તો કે 81 અને તેને દશક અને એકમમાં અલગ લખવાના છે. તો આપણે લખીશું 8 દશક અને 1 એકમ. આવી રીતે તેને અલગ અલગ લખી શકાશે. હવે આપણે 80માં 2 ઉમેરવાના છે, તો આપણે અહીંયા ઉમેરીએ 80 વત્તા 2 બરાબર 8 બગડે 82. એમાં બ અડધો આવશે અને પછી અને દીર્ઘ સી 82. ત્યારબાદ આપણે 80માં 3 ઉમેરીશું, તો અહીંયા આપણે ઉમેરીએ 80 વત્તા 3 બરાબર 8 તગડે 83. બરાબર. હવે આપણે કેટલા ઉમેરવાના છે 80માં? તો કે 80માં આપણે 4 ઉમેરવાના છે. 80 વત્તા 4 બરાબર 8 ચોકડે 84 અથવા તો 84 બંને પણ લખી શકીએ. અહીંયા 84 લખીશું અથવા તો આપણે 84 પણ લખી શકીએ. ચો પછી યા અને માથે રેફ અને સને દીર્ઘયસી 84. ત્યારબાદ આવશે 80 વત્તા 5 8 5 85 85 પણ બોલાય અને 85 પણ બોલાશે. અહીંયા આપણે લખીશું 85 લખીએ તો ચ અડધો આવશે અને ય સાથે જોડવાનું રહેશે. ત્યારબાદ આવશે 80 વત્તા 6 એટલે થશે 8 6 86. એમાં આપણે 6 અને આવી રીતે જોડીને લખીશું. ત્યારબાદ 80 વત્તા 7 80માં આપણે 7 ઉમેરતા 8 7 87. હવે એમાં આવી રીતે લખાશે શબ્દમાં તો અડધો આવશે અને બાકીના આવી રીતે. ત્યારબાદ આપણે આમાં 8 ઉમેરવાના છે 80 વત્તા 8 એટલે 2 8 88 અથવા તો 88 બંને રીતે લખી શકાય બરોબર. પછી આવશે 80 વત્તા 9 એટલે થશે 8 9 82 એમાં વ અડધો આવશે યાની સાથે જોડેલો. ત્યારબાદ છેલ્લે 80 વત્તા 10 એટલે થશે 9 વડે મીંડે 90 અને લખાશે 90 અને આને દશક અને એકમમાં કેવી રીતે લખી શકાશે? તો કે ફક્ત અહીંયા લખાશે 9 દશક
नेवु हवे आपणे अहीं नेवु आव्या तो नेवु थी ज अहीं नवी लाइन शुरू करवानी छे अहीं आपणे शुरू करीए नेवु वत्ता एक એટલે થશે નવે એકડે આ શું થયું નવે એકડે એકાણું એને બોલાશે અને શબ્દમાં લખાશે એકાણું હવે તેને દશક અને એકમમાં લખીએ તો કે આવશે નવ દશક અને એક એકમ ત્યારબાદ આપણે નેવમાં બે ઉમેરવાના છે એમાં શું થશે એસી વત્તા દસ એટલે નેવું થશે અને એમાં નવ દસક
લખાશે ત્યારબાદ 90 વત્તા 1 એટલે 91 91 ની લાઈન 90 માં 1 ઉમેરવાની સાથે શરૂ થશે એને કહેવાશે 91 અને 10 એકમમાં લખાશે 9 10 અને 1 એકમ ત્યારબાદ 9 બગડે 92 9 ત્રગડે 93 9 ચોગડે 94 9 પાંચડે 95 9 છગડે 96 9 સાતડે 97 9 આઠડે 98 2 નવડા 99 એકડો ને 2 મીંડા 100 હવે એકડો ને 2 મીંડા શા માટે તો કે 90 માં આપણે 10 ઉમેર્યા અને તેને લખાશે ફક્ત 10 10 ક આવી રીતે લખાશે તો તમે તમારી નોટબુકમાં એકવાર લખી લ્યો હવે તમારી હોમવર્કમાં શું લખવાનું રહેશે તો કે હોમવર્કમાં તમારે આજે તમને 8 દશાંશની 1 એકમ લખાવ્યા છે અને 9 દશાંશની 1 એકમ કે દશાંશની એકમમાં લખવાના રહેશે અહીંયા તમને નમૂનો આપું છું કે 8 10 एक एकम એટલે થશે 8 એટલે 81 તમારે નમૂના મુજબ 81 થી 100 સુધીની સંખ્યા અથવા તો અંક खानावाड़ी नोट में एक बार लखवानी रहेशे आ तमारो होमवर्क होमवर्क में शू करवानो के आ बधी संख्या ने एकम अने दशक में अलग अलग लखवानी रहेशे के अहीं आवे 8 10 अने 2 एकम 8 10 अने 3 एकम 8 10 4 एकम 8 10 5 એકમ એવી રીતે આ લાઈન પૂરી કરવાની અને અહીંયા પણ એવી રીતે 9 10 2 એકમ 9 10 3 એકમ 9 10 4 એકમ 9 10 અને 5 એકમ એવી રીતે 100 સુધી લખવાની રહેશે એ તમને નમૂનો એક કરીને જ આપ્યો છે કે કઈ રીતે લખવાનું છે